અંદર કઈક સાપ બાપ નો હોય. મિત્રો આ એક પાણી નો વાટકો પહેર્યો છે, આની અંદર જીવડા છે. તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. તો સવારના 9:30 વાગી ગયા છે અને ભાભી જોવા બધું રસોડામ કઈ કરે છે બતાવું. ભાભી શું કરે છો? મારા માટે દાણા કાઢો છો? આ સાંજે સવાર માં કેતી હતી સપના. ભૂંગળા બટેકા, ગરમા ગરમ ભૂંગળા બટેકા જોજો. અંદર કઈક સાપ બાપ નો હોય, નક્કી ન હોય. એક વાર હું જંગલ માં ગયો ને ત્યાં સાપ હતો. જંગલ માં સાપ હોય, હું ઘર માં સાપ હોય? ઘર માં એ હોય, ઘણા ઘર માં ન નીકળે, ગામ માં રહેતા હોય. મેં કેમ એવું કીધું ખબર? જો આ મિત્રો આ એક પાણી નો વાટકો પહેર્યો છે, આની અંદર જીવડા છે, ધનેડી ને, એટલે મેં કીધું એમાં કઈક સાફ સફાઈ કરવા ખોલ્યું હશે. એટલે એક માં હું જોઈ ગઈ 2-3, એટલે પછી પાછળ વાહમ બામ લગાવ્યું તે હું ગઈ, એટલું વાહ દુખતો હતો, હાથ પર ફૂલ દુખે છે. કાલ બહુ નાયા પણ મજા આવી ગઈ, એવું થયું, રહેવાતું નતું. તમને કઈ હાથ પગ દુખે? સ્કૂલે મોકલો એને પગ મુકતો હતો ને, પગ દુખતા હતા, પગ ના તળિયા દુખતા હતી કે મમ્મી મને નીચે દુખે. એટલું નાયો પણ કોઈ ગયો સાંજે, હું તો ઈ રોંધે નતું. તો તમે થઈ ગયા આપડે ફાર્મ માં પૈગા, થોડીક વાર માં હોઈ ગયા, બાકી બધા નાવા વહી ગયા તા, કોઈક રમતું હતું, હું તો હોઈ ગયો મસ્ત એસી વાળી રૂમ માં. પછી આ બધા નાઈ નાઈવા ને મને જગાડાય કે હાલો આપણે બહાર મસ્ત ખુલ્લા વાતાવરણ માં હુઈ ગયા હતા. સાંજે કઈ પવન આવતો હતો જોરદાર, મજા આવી ગઈ હોવાની. અમને વરસાદ ની બીક લાગતી હતી તો છોકરાઓને એમ ક્યાં ફેરવા, એટલે અમે ન બહાર ઉઠ્યું. અમને બહુ જ મન હતું કે બહાર ઉઠવું છે. સવાર વહેલી હું ઉડી ગઈ, બાકી બધાને હું તો મોડો જ બેઠો. હું 6 વાગે નહી 7 વાગે હોય તો મારે પણ તમારા લીધે વેલા હોય, કેમ કે ગાંઠિયા બનાવ્યા હતા, વણેલા કઢી બનાવી હતી, સલાડ ને મરચા તળવાના હતા, એ બધું કરવું હતું. તો પછી વહેલું ઉઠવું પડે, નકર મોઢા હોય તો તમે કઈક મોઢા લાવો લાવો લાવો, નકરું પેલા કરો. સાચી વાત છે, જેન્ટ્સ બધા 3-3:30 ઉઠતા હતા, 6 વાગે તો ઉઠી ગયા હશે, 7 વાગે હું તો બધા ઉઠી ગયા હતા. પછી કઈક લીમડો લઈ આવવાનું દાતણ કરતા હતા, લીમડો લઈ આવવાનું. તો હું બધું તૈયારી કરીને ગઈ હતી, મારા તો બ્રશ હતો, બીજા બધા હું નહીં લેવા હોય છે. કોને ખબર, તો લીમડો કેમ તો દાતણ કરતા જ બધા કરે, તો બ્રશ કાઢવો જ હોય એટલે ન્યાયને લીમડા. ઓકે, બાકી બ્રશ બધા લાવ્યા છે, પણ એમ કે ભૂલી ગયા છે બ્રશ એટલે દાતણ કર્યું. ધવલ ઢાળકી તોડીને લાવ્યો તો કેવડી મોટી લીમડા.
ફ્રીજ માં મૂકી દેવો, ઠંડી થઈ જાય. બાકી અમે શોપિંગ કર્યું, કપડાં લીધા. મમ્મી ની જાય છે દેશમાં, કપડાં લીધા છે મારા શાળા માટે, લઈ જવાના છે. કે હું મમ્મી ગિફ્ટ આપવાના ને. મિત્રો સાંજના 7 વાગી ગયા છે, કાકા ને ઘરે વી આવ્યા છે. વી આજે સાંજે અહીંયા જમવાનું છે. ચાલો પૂછું ભાભી ને કે હું શું બનાવ્યું છે. ભાભી હું શું બનાવ્યું છે આજે? સરપ્રાઈઝ. એમ નહીં કહી દો, કહી દો. બહુ મસ્ત બનાવ્યું છે. ચાકુ, કાજુ કરી, સબ્જી, પાલક પરોઠા અને મેક્સિકન રાઈસ. ઓકે, પંજાબી ફૂલ ડીશ. બતાવો તો. જુઓ મિત્રો, આ બાજુ જોરદાર ગુલાબજાંબુ રેડી થઈ ગયા છે, ઠંડા ઠંડા મસ્ત ફ્રીજ માં કેટા. ક્યાં જશો? માર છે ભાભી. હાથે મેળા એટલે એવું કે સાંજે આમ જમી લીધું ને પછી અચાનક ઊંઘ આવી ગઈ, તો ઊંઘભાઈ ઘરે આવીને સૂઈ ગયા અને વ્લોગ આગળનો ઉતર્યો જ નહીં. ભાભીની કેટલા વાગે આવ્યા હતા અલર્ટ પૂછી લઈ, કેમ કે ઊંઘભાઈ બે વ્યા હતા, ભાભીની ન્યા હતા. તો ભાભી શું કામ વ્યા હતા તમે વેલા? અમે નતા આવ્યા, તમે નહીં. ના, તમે કેટલા વાગે પહોંચ્યા પછી? અમે 10:30 પોણા કે 10:30 ન્યાથી નીકળ્યા. પછી વચ્ચે એક સ્ટેશન આવે પાછું ચિત્તલ, ઉજાગરો છો અહિયાં. રાતે 3 વાગે સુતા, સવાર માં 6 વાગે ઉઠ્યા, ઉજાગરો છો એટલે પછી આજે માથું દુખ્યું અમને. મિત્રો એક વાર અમે કેવું કરેલું ખબર? આ બધા વિડિયા જોઈ જોઈ કે આપણે બહાર જાવ્યા, કેમ બધા પહાડોમાં રહેતા હોય, બહાર ટ્રેકિંગ કરવા જાય, એવી રીતના બહાર ગયા હતા અને મસ્ત ઘરે ટિફિન ને એવું બધું લેતા ગયા અને એક વાડીએ ગયા હતા ટિફિન ભોજન. હા, આંબાવાડી. ભાભીને યાદ આવી ગયું, એ આંબાવાડીએ ગયા, ફૂલ મસ્તી કરી, ત્યાં રોકાણા અને વાડી અમારે ઓળખીતા નહોતી, અજાણ્યા, બસ એમ જ ગયા હતા. વાડી ગઈ ની તી ભાઈ પૂછ્યું કે અહીંયા અમારે ઘરેથી ટિફિન લેતા ગયા કે અહીંયા જમવું છે, જમી હતી કે કા જમો, જમીને સૂઈ ગયા, મસ્તી કરી પછી રમ્યા હતા. તો એ આખો વિડીયો જોયો તો આ બાજુ જો વિડીયો તમને દેખાય છે અહીંયા, તમારે ક્લિક કરી લ્યો અને જોયા હોય વિડીયો, જોરદાર વિડીયો છે, મજા આવે.